हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, आज आपणे सेव कोरमा बनावाना छीए। तो फ्रेंड्स, नजीकमां ते रमजान आवी रही छे अने आ रमजानमां तमे जो आ सेव कोरमू बनावशो तो फ्रेंड्स, तमारा मेहमान तो खूब ज राजी थई जशे, प्लस फ्रेंड्स तमारा बाळको पण खूब ज राजी थई जशे। आ रेसिपी देवी छे कि एकदम सहेली अने थोड़ी वस्तु होय तो पण फ्रेंड्स आ रेसिपी बनी जाय छे। अने फ्रेंड्स, आ तमे रेसिपी ज्यारे बनावशो तो तमारा बाळको तो खूब ज राजी अने रेड थई जवाना छे। एटली मीठी, स्वादिष्ट अने खावामां तो खूब ज अनोखी अने स्वादिष्ट लागे छे। तो कई रीते बने छे ते जोवाना छे। परंतु फ्रेंड्स, चेनलने सब्सक्राइब न करी हो तो प्लीज़ यार सब्सक्राइब जरूर करी नाखजो अने लाइक शेर करवानुं बिलकुल भूलता नहीं। फ्रेंड्स, आजे हूँ तमने रीत बताऊँ छूँ, एकदम सहेली है, सरल है, थोड़ीक वस्तुथी बनी जाए तेवी छे। तो सौ प्रथम फ्रेंड्स, मैं लगभग 2 चमची भरी अने घी एड कर्यु छे। आ फ्रेंड्स, तमारे जे आपणे आ बनाई रहे छे सेव कोरमा एनो स्वाद वधारा माटे एनो छे, एक घी में आपणे आने गरम करी नाखवानी छे, जेना कारणे जे सेवनी कचास रहे छे ने ते नथी रहती फ्रेंड्स। एटले तमारे आने एकदम धीमा तापे छे ने तमारे आने शेकवानी छे। तमारे ए वातनुं ध्यान राखवानुं छे कि जे सेव छे ने ते एकदम तळी न जाय, यानि कि ए शेकाय एकदम फूल शेकाय न जाय, यानि कि ए एकदम तळाय न जाय, एनुं ध्यान राखवानुं छे। एटले धीमा तापे तमारे आने शेकवानी छे, जेनाथी जे सेवनी कचाश होय छे ते मटी जाय छे અને તમારે સતત હલાવતું રહેવાનું છે। હવે ફ્રેન્ડ્સ, આ જે વસ્તુ બનાવું છું એક એક આખું પેકેટ ભરી અને મેં બનાવ્યું છે। મેં પહેલાં થોડીક લીધી હતી, પછી મને એવું લાગ્યું કે થોડીક ક્વોન્ટિટી વધારવી છે એટલે મેં થોડી એક્સ્ટ્રા લઈ લીધી છે। હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, હવે તેની અંદર આપણે દૂધ એડ કરવાનું છે। હું ડાયરેક્ટ પણ એડ કરી શકતી હતી, પરંતુ ફ્રેન્ડ્સ તમે જ્યારે આ સેવ કોરમો બનાવી રહ્યા છો તો જે દૂધ છે તે કાચું છે, એમાં કચાસની વાસ આવે એટલે ફ્રેન્ડ્સ પહેલાં એ દૂધને એકદમ ગરમ કરી નાખવાનું છે અને તેની સાથે મેં ખાંડ એડ કરી છે। આ બંને વસ્તુને ગરમ કરવાનું છે અને બે ઉફાળા તમારે આવા દેવાના છે। બે ઉફાળે તમારું જે દૂધ છે એની કચાસ મટી જશે અને પ્લસ થોડુંક દૂધ છે અને એ જાડું થઈ જશે। હવે તમે જોયું કે દૂધના ઉખાળા આવવા માંડ્યા છે, હવે આપણે એની અંદર સેવ એડ કરી નાખવાની છે। હવે ફ્રેન્ડ્સ, આ સેવ છે ને એ તમારે થોડી થોડી કરીને નાખવાનું છે, એક સામટી નથી નાખવાની, જો આ રીતે થોડી થોડી કરી અને નાખવાની છે। અને ગેસની ફ્લેમ છે એ તમારે સ્લો રાખવાની છે, એકદમ ફૂલ નથી કરવાની જ્યારે આપણે સેવ નાખીએ છીએ ત્યારે। હવે ફ્રેન્ડ્સ, આ વસ્તુ છે ને એ 10 મિનિટની અંદર બની જાય તેવી વસ્તુ છે, એને કે તમારા કોઈપણ મહેમાન ઓચિંતાને આવ્યા હોય તમારા ઘરે ત્યારે ફ્રેન્ડ્સ આ વસ્તુ જલ્દીથી બની જાય છે। એની અંદર પછી ફ્રેન્ડ્સ મેં ચારોળી એડ કરી છે હવે, અને એની અંદર જે એલચી પણ એડ કરી છે। આ બધી વસ્તુ તમારે જો ન નાખ્યું હોય તમારા ઘરમાં, ફક્ત ને ફક્ત દૂધ, ખાંડ અને ખાલી સેવ હોય તો પણ ફ્રેન્ડ્સ ચાલે છે, કારણ કે એક પ્રકારની સ્વાદિષ્ટ વાનગી થઈ જાય છે અને ખૂબ જ મીઠી લાગે છે। હવે આને આપણે એકદમ રેડી થઈ ગઈ, તમે જોયું કે બનાવવામાં તો એટલી દેખાવમાં તમને એટલી સરળ લાગે છે એટલી જ બનાવવામાં સરળ છે, ઘડીકમાં વસ્તુ બની જાય છે। ત્યારે તમે જ્યારે તમે ઘરે બનાવો છો ત્યારે તમે થોડી ઓછી વસ્તુ લઈ અને તમારે બનાવવાની છે। તો એકદમ મારી રેડી થઈ ગઈ છે સેવ કોરમા, હવે આપણે એને અલગ ડિશમાં કાઢી અને નાખી અને સર્વ કરીએ કે કેવી લાગે છે। ફ્રેન્ડ્સ, દૂધમાં છે ને ઓલરેડી એની મીઠાશ હોય છે, તો તમે જ્યારે એની અંદર ખાંડ એડ કરતા હો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું, થોડીક ખાંડ એડ કરવાની, પછી તમે એને ઉપરથી પણ એડ કરી શકો છો, નહીંતર ખૂબ જ ગળપણ થઈ જશે। તો મારું એકદમ સેવ કોરમો કમ્પ્લીટ થઈ ગયો છે। જો આ નાના બાળકોને ખૂબ જ ભાવે છે અને ફ્રેન્ડ્સ તમારા મહેમાનને પણ તમે જો આ ખવડાવશો તો મહેમાન પણ રાજી થઈ જશે અને બીજું કંઈ પણ નહીં, કંઈક ખાલી ને ખાલી સેવ કોરમો જ ખાશે। તો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અત્યારની માટે બાય બાય।